走吧，徐站站长，说话大厉害，老师爷们，坐一坐。阿哥过来拜，阿哥入拜，我入拜。啊，这不然我们国家的人干嘛呀？तो हमने क्या खबर दी है वाली हम काम से हमने इनका काम ना करवाना है कि उनका काम है એટલે લઈ લીધી કોદળી આઈ રે હારું હાલો એ વાલા આંબાના થોડા કામ ના કરવાના છે હા એમ તમારે કામ ના કરવાના હો અને અમસ્કો હા હા અગગો અને આ સૌ જો ભાઈ બકુલ હા આની હું અડધી દાડી આપી કેમ અડધી દાડી આમ જો તો ખરો અવડો ગમતો છે ઈ તમારે એની હું આખી દાડી આપી હવે સીધા દાદા ઈ તમને અવડો એવો દેખાય છે ઈ વજો ના બાકી કેટલા વર થઈ ગયેલા છે એના અમે થોડાક દિમાં છે ને એનો વ્યવહાર ગોતવાના છે તો અને દાડી તમારે આખી જ દેવી પડશે તો ભાઈ ગગો તમને એમ લાગે ને ઓછું કામ કરે તો આ રોબોટ એના બદલામાં દોઢું કામ કરી નાખે ઈ તો એમ હા હારું હાલ તો તું તારી રીતે કામે ચડાઈ દે અડધાને જાહેર વાડવા બેહાડ દઉં અને આને ખમણા કરવા મોકલી દઉં બરાબર ને હાલો તો હાલ સાંભળ બકુલ હા તારે નથી જવાનું તો મારે તારે મારી આગળ બેહવાનું છે પણ મારે તને શ્વાસ ન ચડતો હવે રેતા રેતા એમાંથી મને તણખ્યો વા થઈ ગયો અને મારું આખું શરીર આમ હઝડ થઈ જાય સીધું અને આમ જો હું તને એમ કહું ને કે થવા મળ્યું તો ત્યારે મને આ તારે ધોકો મારવાનો છે ધોકો મારે તમને વાગી નહીં જાય બોલ કઈ રીતે ધોકો મારી જો તો અરે એમ નહીં તો એમ ધોકા મારે થોડો વા જાહે તો આમ હમાય માય બકુલભાઈ મને ધોકો મારવા રાખો ને હારે ના તમે તો એક ધોકે આ સીધા દાદાને ટોલાડી ગયો ને અને પછી ખબર ને ખાટીમાં આપણને પકડી પકડીને મારે તમને ને રાખવા હું જોજો હમણાં થોડોક તાણી મારું હા એલા બકુલ તો મારા હાડ ક્યાં ભાંગી નાખી તું તો પણ સીધા દાદા આમાં કઈ થોડું માપ આવે આમાં મારે તમને કેમ કેટલો ધોકો મારવા એ કેમ ખબર પડે હારું હાલ હવે બે શારતી દાડી આવીશ ને ધોકા મારતા શીખી જાય હવે તું છે ને આ બધાને એની રીતે તું હવે દાડિયા કામે લગાડી દે રજુભાઈ ગોકુળભાઈ રમત નહીં કરતા આવા તમે હાલો જાઓ લાગી જાઓ તો આમ સૌ તું આ ગગા નાયરે રાખજો હા જાઓ હાલો અલા બકુલ હા અહીં બેઠો ને આમ જો તો મને શરૂ જેવું લાગે એટલે જો લે લે ધોકો લે હવે આને જ્ઞાન સીધા દાદા સીધા દાદા હલે તો સેવા થોડા થોડા એ સીધા દાદા સીધા દાદા હા હા એમ ને બસ આમાં ધોકા મારવાનો ને તો હવે તમે જવો જો હવે તો ફાવી જાય ને મને એક ઉપાડી નાખું અને તરત તમને સારું બરાબર ને હા હવે વાંધો નહીં જો આ લોકો વાઢે છે ને પાછા દીદી ભૂખ લાગી પણ હજી એક ઓળે નથી વાગી આમ બધું બહુ ભૂખ લાગી સારું તો ઓલા જોઈએ તો એ લોકો શું કરે છે જમે છે બાપે જમે આપણે થાકી ગયા ગોકુળભાઈ પણ આ નથી થાકતો મને ખબર રોબર્ટ એક ફેટી દાંતડો હાથમાં આપી દે સીધો ને હોપટ નીકળી જાય રાતનું ચાર્જિંગ કેમ થઈ જાય છે આમાં આ સંદ્રવ પકસની ડીશ ને હોય ને માથે સુઈ જાય પછી કેમ ચાર્જિંગ કરી નાખે ખબર નથી પડતી એ બધું મૂકો ને પેલા બકુલભાઈ જો કાંઈ ખરી ખાલી તણક્યું થાય એટલે સીધા દાદાને ધોકો મારવાનો અને બેહવાનું કાંઈ થાકે ન લાગે ને આપણે થાકી ગયા ને તમે આપણને કે પાછા જાહેર વાટો ભાઈ સીધા દાદાને માથામાં ધોકો ન મારી દે સારું નકર આપણી દાડી જાહે પછી ઓલો ખાટી મને ખબર તો હશે ને આ આપણને બધાને દાડી કરી આવી નકર આ બકુલભાઈને અને ગગાને બધાને ખબર ને ડુંગળી ફોફાટું માથાકૂટ થઈ હતી હવે એ ક્યાં હાલી શકે ત્યાં આવવાના વાડીએ તોય આવ્યા તો આપણી દાડી જાહે રોબર્ટ તો થાકતો જ નથી આખો દી ધમ 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 એ ગગા તું તો ઠામુ કો નીકળા બીવરાવી દે ધારમાંથી તો એક તો સો ઓળો છો ને ધારમાં થયા બતાય નહીં આમને બીવરાઈ બીવરાઈ મારી નાખી તું તો ગજુભાઈ એ કામ કર્યું તો આ ગજરો બાંધી દેવી તો માથા પર અને ધારમાં ગમે ને હાલે કે નહીં એટલે આપણે સીધો દેખાય લઈ લો બાંધી દેવી ના લાવી દેજો રૂમાલ કાઢો કજુ ભાઈ આવતો હોય તો બતાય તો ખરી હે હોતો હોય ક્યાં પછી એ ધો બતાઈ જાય વાર માઘેથી આવતો હોય ને એટલે આ ટાવર છે ગગાનો શું કરવા આવ્યો હું તમને ખાવા બોલાવા આવ્યો તું જા અમારી એક ઓળ વાઢવાની છે હમણાં આપી દીધી
ગજુભાઈ કડીકમાં તો ભૂચે થઈ ગયા, બોલે તેને ખાધા સિવાય બીજું કામ શું છે? દીદી ઓય પાપા હું સાર દીદી આવું હું બાંધું પણ ઓલા દસુભાઈ ગોકુભાઈ એ બાંધ દે હું કામ બાંધું પણ તારમાં દેખા નગલ હવે આવું નો હાલ લાગે દેખાક ન દેખા કાઢ નાખાવ બધું દીદી ભૂખ લાગે છે સારું હાલો સેમી લઈ હેલો બકુલભાઈ રોંડો કરવાનો સમય થઈ ગયો જવા સીધા દાદા રોંડાનો વખત થઈ ગયો હવે રોંડો કરી આવી બીજું હું ગોકુલભાઈ આ બકુલભાઈ ને હાથ પાડો ને હવે ભૂખ લાગી એ બકુલભાઈ ભાણામાં કાઢ્યો હાલો ને હબ હવે બહુ ઉતાવળા હું તમે તો ભૂખ કેવી લાગી હું ભૂખ લાગી હોય કેટલું વાયડું તમે બે ઓળ તો ઉતારી જો બે ઓળમાં તો ભૂખ લાગી તમે કેટલા ખમણા કર્યા બે એટલે બે ખમણા કર્યા એમાં પછી કે ભૂખ લાગી બગા ત્યાં મારે એટલો વાજ નાખ્યો તો એટલું વાજ નાખ્યું હવે એટલું પાડી ખાઈ જાય એટલું વાજ નાખ્યું તમારે તો બેઠા બેઠા ત્યાં સાયા હારું ધોકા ખાલી મારવાનું હવે હું હારું ત્રણ ધોકા દેબ્યા તો મને એવું લાગે આ ધોકા હળવળું પડતા હોય એવું લાગે આ વખતે હાથ કરે ને એટલે કોદાળી લઈને જવું છે એક કોદાળી એટલે ઘડીકાક શાંતિથી ખાવા તો દે સીધા દાદા એ હું આ કેમ આમ જ કરે એ દાંતડું આપી દીધું ને બે ત્રણ તો રામપાઈ હોપટ કાઢી નાખ્યા મૂકાવી દો મૂકાવી દો એને ક્યાં કઈ ખબર જ પડે છે રોબર્ટ ને પછી ખાવાની તો ખબર પડે ને ખાવા માંડ હે રોબર્ટ ખાવા માંડ હવે ખાવા માંડ હાલો કરો સાલું જો આ મત કરે લઈ ઘડીક પર થાય ને કોને ખબર આ કેવો તણીખ્યો વા છે ધોકો મારી ને સારું થાય કરવા માંડે ને પાછો દેખાડો લાવો આ વખતે કોદાળી લાવો ઓલા ઘાસ છે ને હળવું હળવું પડતા હોય એવું મને લાગે આ વખતે એક કોદાળી નાખતા હું એટલે ખાઈ રહી ને ક્યાં સુધી કઈ માથા કૂટતો નહીં તમે કહી દો સાલું જા હું હમણાં એક કોદાળી નાખીને આવું હા આ હો એ બકુલ હું તો વધી ગયો પાછો હા લે લે આ હોટિયા કાંઈ હરકું નહીં થતો કોદાળી દબાઈ જવા આપણે હોય બાબા સીધા દાદા એ સીધા દાદા સીધા દાદા આવું વારા ઘડીએ તો બે હાથ કરું ત્યાં ફટ બેઠા થઈ જતા આ વખતે કઈ બોલ્યા નહીં સીધા દાદા આવ એ સીધા દાદા ઠક ઠક કઈ બંધ થઈ ગયું હું આ ભૈયા નથી જાને હોય બાપા એટલું જ બોલ્યા ખાલી સીધા દાદા આંખ સડાઈ ગયા ભાગવું પડશે હવે ગજુભાઈ